ધોરણ સાત વિજ્ઞાન પ્રાણીઓમાં પોષણ. પ્રાણીઓમાં પોષણમાં પોષણની જરૂરિયાત, પોષણની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશનો સમાવેશ થાય છે. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા ઘટકો જટિલ હોય છે. આવા જટિલ ઘટકોને તે સ્વરૂપમાં પ્રાણીઓ ઉપયોગમાં લઈ શકતા નથી, તેથી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે. ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ. તો બાળકો, આપણે ખોરાક મુખ ગુહા દ્વારા લઈએ છીએ, એટલે કે મોં દ્વારા લઈએ છીએ અને તે ચાવીએ છીએ. આમ દરેક પ્રાણીઓ તેને અલગ અલગ રીતે લે છે. તો ચાલો આપણે જોઈએ, કેટલાક પ્રાણીઓ તેને ચાવીને લે છે, કેટલાક પ્રાણીઓ ગળીને, કેટલાક પ્રાણીઓ ચૂસીને, કેટલાક પ્રાણીઓ નાળી જેવા મુખાંગો દ્વારા પકડીને લે છે. તેમાંથી હમિંગ બર્ડ એ ખૂબ જ સુંદર પક્ષી છે. તે ફૂલોનો રસ ચૂસે છે, જે તમે જોઈ શકો છો. ગોકળગાય એ પર્ણ અને જીવજંતુઓને ખેંચી લે છે. સમડી એ નાના પ્રાણીઓ, માછલી, ઉંદર વગેરેને પકડવા અને ગળી જવા એ રીતે ગ્રહણ કરે છે. કીડી એ ખોરાકના કણ, ગળ્યા પદાર્થો, તળેલા પદાર્થોને ચાવે છે. જુ એ આપણા માથામાં લોહી એટલે કે રુધિર ચૂસે છે. આ છે ગરમાખી. માખી એ ગળ્યા અને ગંદા પદાર્થો તથા પ્રવાહી ચૂસે છે. પતંગિયો એ ફૂલોનો રસ ચૂસે છે. મચ્છર એ પણ આપણા શરીરમાંથી લોહી એટલે કે રુધિર ચૂસે છે. આમ દરેક પ્રાણીઓના ખોરાક ગ્રહણ કરવાની રીત અલગ અલગ છે. હવે આપણે મનુષ્યના પાચન અંગો જોઈએ. મનુષ્યના પાચન અંગો માં મુખ ગુહાથી તેની શરૂઆત થાય છે, ત્યારબાદ અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વારનો સમાવેશ થાય છે. ચાલો બાળકો, આપણે હવે આ પાચન અંગો આકૃતિમાં સમજીએ. મનુષ્યના પાચનતંત્રમાં શરૂઆત મુખ ગુહાથી થાય છે, એટલે કે મો દ્વારા થાય છે. અને મોની અંદર લાળ ગ્રંથિ આવેલી છે, જેમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે, જે ખોરાકના અંદર રહેલા કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું પાચન કરે છે. ત્યારબાદ ખોરાક અન્નનળીમાં આવે છે, ત્યારબાદ જઠરમાં આવે છે. જઠરમાં આવ્યા બાદ યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડમાંથી અલગ અલગ રસ ઝરે છે. ત્યારબાદ તે નાના આંતરડામાં આવે છે. નાનું આંતરડું એ ઉપરના છેડે જઠર સાથે જોડાયેલું હોય છે અને નીચેના છેડે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. તેની લંબાઈ લગભગ 7.5 મીટર હોય છે અને પેટના પોલાણમાં ગૂંચળું વળીને રહે છે. તેના શરૂઆતના ભાગને પકવાશય કહે છે. આજે શરૂઆતનો ભાગ દેખાય છે તેમ. અને મોટા આંતરડાને તેની બહાર આવેલી જે દિવાલ દેખાય તે મોટા આંતરડાની છે. મોટું આંતરડું નાના આંતરડા કરતાં ટૂંકું હોય છે. લગભગ તેની લંબાઈ 1.5 મીટર છે. તેમાં કોઈ પાચક રસ ઉત્પન્ન થતો નથી અને તેના છેડે મળાશય અને છેલ્લે મળદ્વાર આવેલ હોય છે. મનુષ્યમાં પાચનતંત્રમાં ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે, જેમાં જેની શરૂઆત મુખ ગુહાથી થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. અને વચ્ચેના માર્ગને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ એ સ્રાવી ગ્રંથિઓ છે. લાળ ગ્રંથિમાંથી લાળરસ, યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ નામના પાચક સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.
સ્વાદુરસ ને ચરબીના પાચનમાં મદદ કરે છે તથા સ્વાદુરસ એ કાર્બોદિત ચરબી અને પાચન પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. જઠરની અંદર જઠર અને નાના આંતરડાની દિવાલમાંથી અનુક્રમે જઠરરસ અને આંત્રરસ નામના પાચક સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. નાના આંતરડાની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. આ રસાંકુરો પાચિત ખોરાકની જે શોષણ કરવાની સપાટી છે તેમાં વધારો કરે છે. તો આપણે જોઈશું કે જે તમને આ દેખાય છે આંગળી જેવા પ્રવર્ધો, તે રસાંકુરો હોય છે અને તે નાના આંતરડાની અંદરમાં આવેલા હોય છે. નાના આંતરડામાં ખોરાક લાંબો સમય રહી ત્રણેય ઉત્સેચકની મદદથી ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે. આપણે જોઈશું કે નાના આંતરડાની લંબાઈ આશરે 7.5 મીટર એટલે કે 7.5 મીટર છે, જ્યારે મોટા આંતરડાની લંબાઈ આશરે 1.5 મીટર એટલે કે 1.5 મીટર છે. પોષણ એ જટિલ પ્રક્રિયા છે. તેના તબક્કા નીચે મુજબ છે. સૌપ્રથમ અંતઃગ્રહણ, ત્યારબાદ પાચન, શોષણ, સ્વાંગીકરણ, પરિપાચન અને મળોત્સર્જન. મનુષ્યમાં મુખ ગુહામાં કાર્બોદિતનું અંશતઃ પાચન થાય છે, જ્યારે જઠરમાં પ્રોટીનનું પાચન અને નાના આંતરડામાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય છે. આ પાચનની અંદર જે કાર્બોદિત હોય છે એટલે કે સ્ટાર્ચ હોય છે તેનું પાચન થઈ ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે, જ્યારે પ્રોટીનનું પાચન થઈ તેમાંથી એમિનો એસિડ બને છે. હવે બાળકો, આપણે આપણી જીભના સ્વાદ પારખવાના ભાગ જોઈશું. આપણી જીભની અંદર સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. સ્વાદ કલિકાઓ જે જગ્યાએ વધુ આવેલી હોય છે તે જગ્યાએ આપણે વિશિષ્ટ સ્વાદ ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે આપણું જીભનું ટેરવું, અહીંયા જે જીભનું ટેરવું દેખાય છે તે ગળ્યો સ્વાદ જલ્દી પારખે છે. ત્યારબાદ તેની ઉપર કિનારી બાજુ, આ બે બાજુ જે ભાગ દેખાય છે તે ખારો સ્વાદ જલ્દીથી પારખે છે અને ત્યારબાદ તેની ઉપર ખાટો સ્વાદ પારખે છે અને છેક છેલ્લે પાછળના ભાગમાં કડવો સ્વાદ અનુભવાય છે. ત્યારબાદ આપણે દાંતની ગોઠવણી જોઈશું. તમે તમારી દાંતની ગોઠવણી જોવી હોય તો તમારું મોં પહોળું કરીને અરીસામાં જુઓ અને તમારા દાંત ગણો અને એક આંગળી વડે બધા દાંતને અડકો અને દાંતના પ્રકાર પણ નક્કી કરી શકો છો. અહીંયા જે આગળ દર્શાવેલા જે ચાર દાંત છે તે છેદક દાંત છે, ત્યારબાદ આ રાક્ષી દાંત અને ત્યારબાદ આ બાજુ બે અને આ બાજુ બે એ અગ્ર દાંત છે, તેને નાની દાંત પણ કહેવાય છે અને પાછળની ત્રણ દાંત જે છે તે મોટી દાંત. આમ આ નીચેનું જડબું આપેલું છે અને સેમ આવું જડબું ઉપર હોય છે. તો ચાલો આપણે દાંતના પ્રકાર અને કાર્યની સંખ્યા જોઈએ. તો છેદક દાંત, છેદક દાંતનો ઉપયોગ કાપવાનું અને બટકું ભરવાનું. તેની સંખ્યા નીચેના ચાર દાંત અને ઉપરના ચાર, આમ કુલ 8 છેદક દાંત હોય છે. રાક્ષી દાંત એ ચીરવા ફાડવાનું કામ કરે છે. તે નીચે બે જો નીચે બે અને ઉપર બે, એમ ટોટલ 4 નંગ હોય છે. જ્યારે અગ્ર દાંત એટલે કે નાની દાંત જે ચાપવાનું કામ કરે છે, નીચે 4 અને ઉપર 4, ટોટલ 8 દાંત. અને મોટી દાંત ભરડવાનું કામ કરે છે, નીચે 6 ઉપર 6 અને ટોટલ 12 મોટી દાંત હોય છે. બાળકો, તમે જ્યારે સ્કૂલમાં પહેલા બીજા કે ત્રીજા ધોરણમાં ભણતા ત્યારે બાળપણમાં 6 થી 8 વર્ષની ઉંમરે તમારા દાંત પડી જાય છે, તે દાંતને દુધિયા દાંત કહે છે અને તેની જગ્યાએ જે નવા દાંત આવે છે તેને કાયમી દાંત કહે છે. કાયમી દાંત એ જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર જતા
અને દાંતના રોગ થતા તે પડી જાય છે. હવે આપણે પ્રાણીઓના પાચનતંત્રની વાત કરીશું. અહીંયા આપણે ચિત્રમાં જોઈએ છીએ કે એક આપણને ગાયનું પાચનતંત્ર આપેલું છે. આ ગાયના પાચનતંત્ર અને મનુષ્યના પાચનતંત્રમાં થોડોક તફાવત છે. ગાય એ ઘાસ ખાય છે અને ઘાસમાં રહેલો જે સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે તે પચાવી શકે છે. તેનું કારણ કે નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે અહીંયા એક નાની કોથળી જેવું અધ્યાંત્ર આવેલું છે. આ અધ્યાંત્રમાં રહેલા બેક્ટેરિયા એ સેલ્યુલોઝનું પાચન કરે છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી. આથી વાગોળનારા પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે. વળી અહીંયા એક આમાશય એટલે કે રૂમેન નામનું પણ એક અંગ આવેલું છે જેના કારણે પ્રાણીઓ ઝડપથી ખાઈને પોતાની અનુકૂળતાએ નવરાશના સમયે આમાશયમાંથી ફરી મોંમાં લાવીને ખોરાકને ચાવે છે. આને વાગોળવું કહે છે. હવે આપણે જોઈશું અમીબા. તો અમીબા એક માઇક્રોસ્કોપી એટલે કે એક સૂક્ષ્મ જીવ છે જેને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. અમીબા મનુષ્યની જેમ સુવિકસિત અને જુદા જુદા પાચન અંગો ધરાવતું નથી. આપણે જોઈશું અહીંયા કે અમીબાની અંદર તે ખોરાક ગ્રહણ કરવા માટે ખોટા પગ જેવો આકાર બનાવે છે. આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. આ આંગળી જેવા પ્રવર્ધો ખોરાકની આજુબાજુ વિંતરાઈ જાય છે અને ખોરાકને પોતાની અંદર અન્નધાનીમાં સમાવે છે. અન્નધાનીમાં પાચક રસો ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થમાં ફેરવે છે. આ રીતે ખોરાકનું પાચન કરે છે અને ધીરે ધીરે પાચિત ખોરાક એ શોષણ પામે છે અને ત્યારબાદ અન્નધાનીમાંથી પાચન થયા બાદ જે વધારેનો કચરો હોય તે તેના શરીરમાંથી બહાર ત્યજી દે છે અને આ રીતે અમીબા એ પાચન કરે છે અને ખોરાક ગ્રહણ કરે છે. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.